નમસ્કાર દોસ્તો, નરેશ કૃષિ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક વિટારા હર્બલ ફંજીસાઇડ છે એની ટેકનિકલ માહિતી આપણે વઘાસિયાભાઈ બીએસસી એગ્રી છે એમના જોડે લેશું કે ટેકનિકલ કામ શું કરે છે વિટારા, જે મગફળી અને કપાસ માટે અત્યારે જે હર્બલ ફંજીસાઇડ તરીકે જે એનું 100% સારામાં સારું રિઝલ્ટ છે, તો એના માટે આપણે ટેકનિકલ જાણકારી વઘાસિયાભાઈ આપશે. તો વઘાસિયાભાઈ, આપણે કપાસમાં વિટારાનો શું? સૌપ્રથમ 2019 વર્ષ છે અને 2018 વર્ષની અંદર મગફળીના અને આ ચાલુ વર્ષની અંદર પૂરા સૌરાષ્ટ્રની અંદર મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે. પણ દરેક જગ્યાએ મગફળીનું વાવેતર થાય છે અને ઘણી વખત છેલ્લી અવસ્થા હોય પાકની ત્યારે સફેદ ફૂગની સમસ્યા ખૂબ વધારે પડતી હોય છે અને સુકારાની સમસ્યા હોય છે અને મગફળીની ક્વોલિટી હલકી હળવી પાકતી હોય છે, વજનમાં હળવું હોય છે, ગોગળ હોય છે, અને ટીકા નામનો રોગ આવતો હોય છે અને એનો જે સારો ઓછી ઘટતો હોય, ઉત્પાદન ઘટતું હોય, ક્વોલિટી ઘટતી હોય, અલ્ટિમેટલી ઉત્પાદન દરેક મગફળી દરેક પાકની મગફળીની અંદર દરેક જગ્યાએ આ સમસ્યા હોય છે. એનું મુખ્ય જો કારણ હોય તો પાકની અંદર જમીનની અંદર જમીનજન્ય જીવાણુ લાગે છે કે જેનો ખેડૂતો સમયસર નિયંત્રણ નથી કરી શકતા. રિયલી અમે એવું પ્રેક્ટિકલી જોયું છે ગયા વર્ષે કે બજારની અંદર એક ફંજીસાઇડની હર્બલ પ્રોડક્ટ માર્કેટની અંદર મૂકી છે. પ્યોર હર્બલ ઓર્ગેનિક છે અને ઇફેક્ટિવ એટલી બધી છે કે આજે સારી સારી ફંજીસાઇડની સાઇડ કાપી ગઈ છે. આજે અમે ખેડૂતના ખેતરની અંદર ટ્રાયલો લીધા, બજારની અન્ય ફંજીસાઇડની કમ્પેરિઝન કરાવી તો દરેક પાકની અંદર આ હર્બલ પ્રોડક્ટ છે. અમે નામથી વિટારા નામથી માર્કેટની અંદર મૂકી છે. આ વિટારા હરેક પ્રોડક્ટની કમ્પેરિઝનમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળી શક્યું છે. અન્ય જે બજારની અંદર પ્રોડક્ટો વેચાય છે જેનો પંપનો ખર્ચો હું એવું માનું છું સારી ફંજીસાઇડમાં 50 રૂપિયાથી 150 રૂપિયા સુધી લાગે છે, તો એની કમ્પેરિઝનમાં 45 થી 50 રૂપિયાની અંદર આ પંપના ખર્ચાની સામે બેસ્ટ રિઝલ્ટ આ વિટારા નામની ફંજીસાઇડ પડે છે. વિટારા નામની જે ફંજીસાઇડ છે એનું રિયલી મગફળી માટે એટલા માટે જરૂરિયાત છે, કોઈ ખેડૂત ખાસ કરીને વિકાસનો સ્ટેજ છે એટલે કે 40 દિવસથી આ ફંજીસાઇડનો ઉપયોગ સ્પ્રેમાં 1 લિટર 15 લિટર પાણીની અંદર 30 થી 40 ml છંટકાવ કરે તો મગફળીની અંદર જમીનની અંદર અતિ બારીક તંતુમૂળ મળી રહેલા છે, જે તંતુમૂળ છે જમીનમાંથી પોષણ ખેંચી શકે છે, એને એકદમ સક્રિય રાખી શકે, એટલા એક્ટિવ રાખી શકે અને એટલા હેલ્ધી રાખી શકે જેથી કરીને મેક્ઝિમમ ફૂડ ખેંચી શકે છે. એટલે જે કંઈ ગ્રીનરી આવે છે એનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રીનરી આ વિટારાના ફંજીસાઇડથી આપી શકે છે. એટલે કે જમીનની અંદર ઓછામાં ઓછો ભેજ હોય તો એ છોડ લાંબો સમય ટકી શકે છે, ગ્રીનરી વધારી શકે છે, મગફળી છે એ પોતાનું આયુષ્ય ટકાવી શકે છે. મગફળીના મૂળજા તંતુમૂળની ગ્રંથિઓ છે એ ખૂબ ડેવલપ થાય છે, જેથી કરીને એની દરેક ગ્રંથિઓમાં તે મૂળ્ય જમીનની અંદર જે સિંગ દાણા પાકે છે વજનદાર ખૂબ મોટા પાકી શકે છે. આગળ જતા સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ ખેડૂત છે 45 દિવસ પછીના 15-20 દિવસના આત્રે 3 વખત જો મગફળીની અંદર વિટારા નામની ફંજીસાઇડનો ઉપયોગ કરે તો એનાથી મગફળીની ક્વોલિટી લાઇટ ગ્રીનરી એનો સારો પૂરો મળી રહે છે, ફ્રૂટ સારી થઈ શકે છે, વજન સારું પકડી શકે છે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ ઉત્પાદન આપી શકે છે. એટલું નહીં, આ વાપરવાથી સફેદ સારીની સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. એનું કારણ એ કે સફેદ સારી ક્યારે જમીનમાં લાગે કે આપણા મૂળિયા છે તંતુ મૂળ છે અધમૃત હોય, અધમૃતને કારણે એ સફેદ સારી લાગતી હોય છે. જ્યારે વિટારા નામની દવા તંદુરસ્ત પાકની અંદર આપવામાં આવે તો એ મૂળિયા અધમૃત થતા નથી તો વિટારા ફંજી સફેદ સારી લાવવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. વિટારા મારવાથી ક્વોલિટી વજન ખૂબ મગફળીમાં સારી પાકી પાકી આવી શકે છે. કહેવાનું કે તમે જો સારી ફંજીસાઇડને વપરાશ કરતા હોય તો એની કમ્પેરિઝન કરી શકો છો. હું તો એટલી ચેલેન્જ આપું છું કે બજારની કોઈ પણ ફંજીસાઇડ સાથે તમે 3 વખત એનો છંટકાવ કરો અને 3 વખત આનો કરો, જો એનું રિઝલ્ટ ના આવે તો અમને તમે અચૂક બોલાવી શકો છો અને અમે તમને એની ગેરંટી આપી શકીએ છીએ. એને માફ કરી દઈશ, એકવાર હું સાબિતી કરવા માંગુ છું
કે વિટારા ફંજીસાઇડની એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંજીસાઇડનું રિઝલ્ટ કોણ કયું છે એ મારે તમારી પાસે જાણવું છે. એટલા માટે કોઈપણ ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય, અન્ય ક્વોલિટી બેસ્ટ પકાવ્યું હોય તો વિટારા ફંજીસાઇડ વાપરવી જરૂર. એટલું નહીં, મગફળી છે, મગ છે, અડદ છે, ઘઉંની અંદર તમે યુઝ કરી શકો છો. દરેક પાકની અંદર મોસ્ટલી ચોમાસા શિયાળાની અંદર જીરું છે, ધાણા છે, એને રેગ્યુલર 3-4 વખત કરવામાં આવે તો એ ધાણાની ક્વોલિટી પાકી શકે, જીરાની ક્વોલિટી સારી પાકે છે. દરેક જગ્યાએ તંતુ મૂળને તંતુ મૂળની ગંઠિકાનો ખૂબ સુરક્ષિત અને સારો વિકાસ કરવા માટે વિટારા ફંજીસાઇડની જરૂરિયાત છે. વિટારા ફંજીસાઇડના ફાયદા એ છે કે એનાથી જમીનની અંદર ન્યુટ્રિશન શોર્ટ ખેંચી શકે છે, ફોટોસિન્થેસિસ પ્રક્રિયા ફાસ્ટ થાય છે, ઓછામાં ઓછી જમીનની અંદર ભેજ હોય તો એની સહનશક્તિ અને જીવન ટકાવવાની ક્ષમતા ખૂબ સારી એવી વધી શકે છે. એટલે વિટારાની અંદર ગયા વર્ષે જે ખેડૂતો વાપર્યા હતા એ ખેડૂતો અચૂક માગી શકે છે. એટલું નહીં, તમારો પાક 90% મરી જતો હોય અન્ય તમે ફંજી અને એને તમે સુરક્ષિત કરવાનો હોય તો વિટારા ફંજીસાઇડથી તમે એને ગ્રીનરી વધારી શકો છો. ગયા વર્ષે ઘણા બધા ખેડૂતો એવા છે કે વિટારા મરચીની અંદર ઉપયોગ કર્યો હતો, મરચીની ક્વોલિટી પાકી ગઈ છે, મરચીનું પ્રોડક્શન ડબલ ઉપર થઈ ગયું હતું અને મરચી 95% મરી જતી હોય, અન્ય કોઈ ઇન્સેક્ટિસાઇડ સાથે વિટારાનો ઉપયોગ થઈ જાય તો એનાથી 95% મરી ગયેલી મરચી મરચીને જીવતી કરી શકે છે. મરચીના પાનની સાઇઝ મોટી થઈ જાય, મરચાના પાન મરચા ખૂબ વધારે આવી શકે છે, એ સેમ ટુ સેમ કામ કરી શકે છે. મરચીની અંદર એની મૂળિયાની ગ્રંથિકાનો વિકાસ કરી શકે છે, ગ્રીનરીનું વધી શકે છે. મરચી જેવા પાક કોસ્ટલી અને સારા હોય છે, ઉત્પાદન નફાકારક હોય. મોસ્ટલી ખેડૂતોને જાણકારી નથી હોતી કે 40% જે છેલ્લો પાક આવે છે એ કાચો અને હળવો પાકતો હોય છે, કારણ કે એની અંદર મૂળિયાની ગ્રંથિકાઓ નબળી પડી જાય છે. તો આ મરચીની અંદર કોઈ પણ ખેડૂતને તો વિટારાનો ઉપયોગ કરવો હોય તો 45 દિવસથી વારંવાર કરવામાં આવે તો ઉપરનો જે 40% નબળો પાકે છે એને ખૂબ ક્વોલિટી અને વજનદાર પકવી શકે છે. અને વિટારા મરચીની અંદર ગયા વર્ષે ગોંડલ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ મરચીની અંદર વિટારા લોકોએ વાપરી હતી અને ફરીને આજે ડિમાન્ડ મરચીની અંદર ખાસ કરી રહ્યા છે. જે ખેડૂતો મરચી વાવી રહ્યા છે એને બેસ્ટ ક્વોલિટી સારું મરચું પકવવું હોય તો વિટારાનો ખાસ અનુભવ કરવા જેવો છે, જેથી કરીને તમારું ઉત્પાદન ખૂબ વધારી શકે છે. એટલે કપાસમાં આપણે આ રીતે જ કામ કરે ને? હા, કપાસની અંદર અમે ગયા વર્ષે છેલ્લા ગયા વર્ષે 5,000-7,000 લિટર કપાસની અંદર આપ્યો છે. કપાસને 45 દિવસે વાપરવામાં આવે તો કપાસનું લીલાશપણું એટલું બધું વધી જાય છે, પછી જ્યારે 75 દિવસે વાપરવામાં આવે ત્યારે એનું ફ્લાવરિંગની ગ્રીનરી એટલે ફ્લાવરિંગ ખરવાનું પ્રમાણ ઘટી જાય છે. 80-90 દિવસ તો 120 દિવસે વાપરવામાં આવે તો કપાસી અકાળે લાલ થતો નથી. એટલે કે પહેલેથી 3 વખત વાપરવામાં આવે કપાસની અંદર. તો એ જ અગાઉ વાત કરી કે મગફળીમાં જેમ કામ કરે છે મૂળિયાની અંદર એની ગ્રંથિકાનો વિકાસ ખૂબ કરે છે. ગ્રંથિકાનો વિકાસ થાય તો કપાસની અંદર વરસાદની ખેંચ પડે તો એ જમીનમાં ખેંચ દેખાતી નથી વિટારા વાપરવાથી. કારણ કે વિટારા તંદુરસ્ત પાક કપાસની અંદર વાપરવામાં આવે તો દરેક મૂળિયાની જે તંતુ ગ્રંથિકા છે એ સુરક્ષિત રહી જમીનમાંથી સારામાં સારું ન્યુટ્રિશન ખેંચી શકે છે અને છોડને ટકાવી શકે છે. છોડનું આયુષ્ય વધી જાય છે, છોડ અકાળે લાલ થતો નથી, અકાળે ખાખરતો નથી, ફ્લાવરિંગ ખરવાનું પ્રમાણ ઘટી જાય છે અને ફ્લાવરિંગ ખરે નહીં તો ઓટોમેટિક પાક બેલેન્સમાં રહી શકે છે. બેલેન્સમાં રહે તો કપા પાસ્થર પડતો નથી, પાસ્થર ઓછો પડે તો ગુલાબી લાગી શકતી નથી. એટલે બેલેન્સમાં રાખવા માટે, ગ્રીનરી ટકાવવા માટે, અન્ય એનો વિકાસ ટકાવી શકવા માટે, એની ગ્રીનરી વધારવા માટે વિટારાનું ખૂબ મહત્વ છે. વિટારા તમે જો 45 દિવસે વાપરવામાં આવે તો કાયદેસર એની કટ પડી શકે છે. કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે વિટારાનો 30-40 ml નો ઉપયોગ ફક્ત કપાસની અંદર થઈ ગયો તો ખૂબ ગ્રીનરી આવી શકે છે. હું ગેરંટી આપું છું, હું ચેલેન્જ આપું છું કોઈ પણ ખેડૂતને કે વિટારા તમે કોઈ પણ કંપનીના ફંજીસાઇડની કંપનીને કરો. મોટાભાગના લોકો BT કપાસ વાવે છે, ઉત્પાદન લેવું જ છે, જમીનની અંદર જે સુરક્ષિત ખાતરો છે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ નથી કરવો, અન્ય મૂળિયાને સુરક્ષિત ફંજીસાઇડનો વપરાશ કરવો નથી, એટલે અકાળા કપા લાલ થઈ જાય છે. આ ખૂબ જરૂરી છે કે તમે ખાતરો ઓછા વાપરો છો, તમારે વારંવાર કપાસની ખેતી કરી રહ્યા છો તો મૂળિયાને સુરક્ષિત રાખવા માટે, મૂળિયાની ગ્રંથિકાનો ગ્રીનરી ટકાવવા માટે, કપાસને લાલ થતો અટકાવવા માટે ફંજીસાઇડમાં હર્બલ પ્રોડક્ટ તરીકે વિટારાનો જો તમે ઉપયોગ કરશો તો એની ગ્રીનરી લીલાશ પણ ખૂબ વધારી શકશો, ઉત્પાદન ખૂબ વધી શકશે. નહીં માનો, ગયા વર્ષે ઘણા બધા એવા ફીલ હતા અમે
કે ગોલ્ડી 333 અંદર વિટારાની જે વપરાશ કરાવી હતી અને બેલેન્સમાં કપાસ રખાયો હતો એવા ખેડૂતે 50-60 મણ સુધી ઉત્પાદન લીધું છે અને કપાસને લીલો છમ કરી રાખ્યો હતો અને એને કારણે કપાસની ગ્રીનરી વધી શકી છે અને વિટારા વાયુપ્રદૂષણ ગોલ્ડી જેને વાયુ હતો એ ખેડૂતો ખૂબ ફાયદો થયો. આજની તારીખમાં એની ડિમાન્ડ કરી રહ્યા છે. એટલે હંમેશા કપાસનું જો હાઈએસ્ટ ઉત્પાદન લેવું હોય તો મૂળિયાને સુરક્ષિત રાખવા માટે ફંજીસાઇડની સારી જરૂરિયાત છે. સાથે તમે છાણિયા ખાતરનું ઉપયોગ કરતા નથી અને વારંવાર કપાસની ખેતી કરો છો એટલે હંમેશા કપાસ છે બવાળાના રૂપમાં ટ્રાન્સફર થાય છે. આ બવાળા જેવી સ્થિતિની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટે છે. આપણી જમીનની અંદર કપાસ અકાળે લાલ થઈ જાય છે, ખાખરી જાય છે, એનું મેઇન જો બેઝિક કારણ હોય તો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટે છે. ઓર્ગેનિક કાર્બનની સોર્સ છે વારંવાર તમે છાણિયું ખાતર વાપરો, વારંવાર પાકનું રોટેશન કરો, એની અંદર મળતું હોય છે. તો એ શક્ય નથી. તો તમારે વિટારા જેવી દવા અને ઝીવરસ જેવી જમીનની અંદર બેક્ટેરિયા કલ્ચર પ્રોડક્ટ વાપરવી જરૂરી છે કે જે ઓર્ગેનિક કાર્બન મેટર પેદા કરી શકે છે. એટલે બેક્ટેરિયા ઝીવરસ પ્રોડક્ટ એવી છે કે તમારે એક છાણિયા ખાતરનું અથવા પાકનું રોટેશનનું એક રૂપ બતાવી શકે છે. આ ઝીવરસ વાપરવામાં આવે તો માઇક્રો તત્વો એટલા બધા છૂટા પડી શકે છે જેથી કરીને પાકની ગ્રીનરી, પાકની ફૂડ, પાક લીલાશ પણ ખૂબ વધી શકે છે અને તંતુમુની પ્રમાણ વધી શકે છે. જમીનનો પીએચ મેન્ટેન થઈ શકે છે. એને ઝીવરસનો 3 વખત જમીનની અંદર જેમ છાણિયું ખાતર તમે નાખો છો એવી જ રીતે તમે તમારી મહેનતથી 3 વખત ઝીવરસ 35-35 દિવસથી 100 દિવસના ગાળામાં 3 વખત ઝીવરસની તમે વપરાશ કરશો તો એનાથી જમીનની અંદર સુધારક થઈ જશે, ગ્રીનરી વધશે, ફૂડ વધશે, અકાળે પાક લાલ નહીં થાય અને ઉત્પાદન. માનો કે અત્યારે 2019 છે, આજે 13-7-2019 દિવસ છે, નહીં માનો કે આજથી 10 દિવસ પહેલા બોટાદના એક ખેડૂતને ઝીવરસ નામની પ્રોડક્ટ એક જમીનની અંદર 4 લિટર આપી હતી. 4 લિટર એટલે એને લગભગ માનો કે 10-12 વીઘાની અંદર એને પીએચઆર આપ્યું દ્રીપાલે. આજે એ ડિમાન્ડ કરી રહ્યા છે ઝીવરસની કે સાહેબ મારે ઝીવરસ જોઈ છે કે એની ગ્રીનરી ફૂડ ખૂબ વધી ગઈ, ટૂંકી ગળી થઈ ગઈ અને લીલાશ પણ વધી ગયું. બીજું એનો બ્લોક છે એની અંદર આજે 10 લિટર પાઈ રહ્યો છે. હું એવું માનું છું કોઈ પણ ખેડૂત હોય ડ્રીપની જો વ્યવસ્થા હોય તો 1 એકરે 1 લિટર અને હડેલ સડી ગયેલો ગોળ સાથે તો ઉપયોગ કરવામાં આવે તો 2.5 ગણું રિઝલ્ટ આપી શકે છે અથવા ઓર્ગેનિક કાર્બનની સાથે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ એનું રિઝલ્ટ ગ્રીનરી વધી શકે છે, પાકની ફૂટ વધી શકે છે. ઝીવરસ વાપરશો તો પાકની અંદર જે પાણીની ખેંચી છે તો ખેંચ બતાવી નહીં શકે. કદાચ ઓછામાં ઓછો વરસાદ જમીન પાય છે ભેજ હશે તો છોડ ટકી શકશે, સારો એવો ભેજ હશે તો એની તંતુ મૂળ ટૂંકી ગળીએ અને વિકાસ થઈ શકશે અને સમયકાળની અંદર કપાસ પાકી શકશે. 3-4 વખત જમીનની અંદર તમે ઝીવરસ વાપરો એક જગ્યાએ અને બીજી વખત નહીં વાપરો તો કાયદેસર ઉત્પાદનની અંદર ફરક પડી શકે છે, એ હકીકત છે અને એનો અનુભવ દરેક ખેડૂતને કરવો જરૂરી છે. કારણ કે આપણે ઓર્ગેનિક કાર્બનનો વપરાશ પૂરેપૂરો કરતા નથી એટલે આપણે આ માધ્યમ ઝીવરસ જેવી પ્રોડક્ટનો વપરાશ કરી અને આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. એટલે આપણે તલીમાં ઝીવરસ ને આપણે વિટારાનો રોલ બહુ સારો છે. ગયા વર્ષે ને આગલા વર્ષે અમે જે એના જે કાળી સરમી છે, તમે નહીં માનો ગયા વર્ષે 45 જગ્યાએ મગફળીની અંદર અમે ઝીવરસ નામની પ્રોડક્ટનો ઉપયોગ ખેડૂતને કરાવ્યો હતો. 50% કરાવ્યો હતો, 50% નહોતો કરાવ્યો. આજની તારીખમાં એ ખેડૂતો અમારી પાસે વિટારામાં ઝીવરસ માંગી રહ્યા છે. એટલા માટે કે મગફળીની અંદર ઝીવરસ છે, જ્યાં વિટારા ઝીવરસનો ઉપયોગ થયો હતો ત્યાં સફેદ ફૂગ લાગી નહોતી. એનું કારણ કે તમે જે સફેદ ફૂગ આવતા પહેલા ઝીવરસનો ઉપયોગ જો મગફળીમાં થઈ જાય તો મગફળીની મૂળિયાની ગ્રંથિકાઓ છે મૃત થતી નથી. જ્યારે મૃત નથી થતી તો સફેદ ફૂગ આવવાની શક્યતા હોતી નથી. સફેદ ફૂગ ક્યારે જ આવી શકે કે કોઈ પણ સફેદ ફૂગ કે કાળી ફૂગ મૂળિયાની મૃત ગ્રંથિઓ થાય, અધમૃત થાય તો જ સફેદ મૂળિયા સફેદ સારી લાગી શકે છે. જ્યારે ઝીવરસ વાપરવામાં આવે તો અધમૃત થતી નથી અને સફેદ સારીને નિયંત્રણ કરવાવાળા ઝીવરસના બેક્ટેરિયા એ ઝીવરસની અંદર છે એટલે એને ઝીવરસને કારણે સફેદ સારી બિલકુલ લાગી નથી. એવા કેસ મારી પાસે છે, ઈશ્વરિયા છે, કોટડાપીઠા છે, ઘણી જગ્યાએ ઇતના કેસ છે કે જે લોકો ફરીને ઝીવરસની ડિમાન્ડ કરી રહ્યા છે. ખરેખર ખેડૂતો મગફળી વાવતા હોય અને એને સમસ્યા હોય સફેદ ફૂગની
તો એનો ખાસ અનુભવ કરી શકે છે કે જીવરસથી સફેદ ફૂગથી બચી શકાય છે, ગ્રીનરી વધી શકે છે અને ઉત્પાદન વધી શકે છે. જો આપણે આજે વાત કરી વિટારા અને જીવરસની, જે વિટારા હર્બલ ફંજીસાઇડ છે અને આ જીવરસ ઓર્ગેનિક બેક્ટેરિયા કલ્ચર છે, તો આ બે દવાનો એક સાથે યુઝ કરવામાં આવે, જીવરસની પીએચ જોડે કે જમીનની અંદર ઇન્કલુડ કરવાનો છે. એટલે કપાસ હોય કે કપાસનો પાક હોય તો લાલ નથી થતો, મગફળી હોય છે તો મગફળીમાં જે આપણે સફેદ ફૂગ છે કે એ જે વસ્તુ આવે છે એનાથી આપણે બચીને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ બે દવાનો જે આપણે વઘાસિયાભાઈ વાત કરી કે ગેરંટી આપે છે, કોઈ પણ ખેડૂત વાપરે અને ના વાપરે એનામાં ફરક ના પડે તો અમે ખુદ ત્યાં સુધી આવશું. તો આ આ દવા આ બે પ્રોડક્ટનો એક નાનો એવો અનુભવ કરવા જેવો છે હરેક ખેડૂત ભાઈઓને. આ નરેશ કૃષિ કેન્દ્ર વતી.